વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો હતો. થરાદ, વાવ, સુઈગામ સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ આવ્યો હતો. વહેલી સવારથી છૂટાછવાયો ધીમે ધારે સરહદી પંથકમાં વરસાદ વરસ્યો હતો. વરસાદ આવતા ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા હતા. મહા મહેનતે તૈયાર કરેલ પાકને નુકસાન થવાની દહેશતથી ખેડૂતો દુઃખી થઈ રહ્યા હતા. માવઠાના કારણે ખેડૂતોના મોંમાં આવેલ કોળીઓ છીનવાઈ જવાની દહેશત છે. માવઠાથી જીરું, રાઈ, દિવેલા, તમાકુ, ઈસબગુલ તેમજ ઘઉં જેવા પાકને નુકસાન થવાની ખેડૂતો રજૂઆત કરી રહ્યા છે. બે દિવસની આગાહીના પગલે વાવના સરદી વિસ્તારમાં થયું માવઠું. માવઠાના કારણે ખેડૂતોને થઈ શકે છે મસમોટું નુકસાન. આમ તો વરસાદ નહીવત છે, પરંતુ સરહદી ગામડાઓમાં કેનાલનું પાણી પાછોતરું 15-20 દિવસ પછી આવવાના કારણે હજુ જીરાનું ને ઈસબગુલનું વાવેતર એકદમ પાછોતરું હોવાના કારણે હજુ એકદમ કાચું અને લીલું છે. એના કારણે શરમી આવવાની પૂરી સંભાવના હોઈ શકે છે, તો ખેડૂતોને મસમોટું નુકસાન થાય એમ છે.